கர்த்தரி காரணி வேதனாவே સારું પુરુષે કંઠ ભજન દેવ દ્વારે અને આવા દુખ્યા દુઃખ દૂર થાય શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી હજારો લોકોને ગુરુ પ્રેમની ભેગા યાત્રાથી છોડાવ્યા છે આ દુખ્યાના બે શ્રી કંઠ ભજન દેવે બીજી વસ્તુ હટી જાય મેરી કોઈ પરવાઈ નહીં હલો દાદાના રક્ષણ નીચે એ ગોપાલ સ્વામીના રક્ષણ નીચે આ વસ્તુ હાજર થાય લક્ષ્મીબેનના શરીરમાં મારી પૂરો પ્રવેશ કરાવે હનુમાનજી મહારાજની આજ્ઞાથી હવે હનુમાનજી મહારાજના દૂત કોણ છો એ તો કહો પહેલા કોણ સાધુ ઉઠીને આ દેખા થાય છે હે કોના સાધુ બોલો એને દુઃખી થઈ ગયા હું પૂછું એનો પેલા જવાબ પછી દુઃખી ક્યાં કારણે ત્યાં દુઃખી થવાનું કારણ શું સાધુ કોઈ દુઃખી થાય ખોટો ધર્મ ચલાવ્યો કે કોનો ખોટો ધર્મ ચલાવ્યો કયા નામનો ખોટો ધર્મ ચલાવ્યો બાપાના નામનો બાપો કોણ જે કાળુપુર માંથી છૂટા પડી નવું મંદિર બાંધ્યું એ મુક્ત જીવનદાસ એ મુક્ત જીવનદાસ હતો ઉપાડો અગરબત્તી નારાયણ સાહેબ ખોટું નામ આપો ખોટું બોલો ખોટા વાદા હોય તો તમે સાણીપુર ના હનુમાનજી મહારાજ જાણે તમે જાણો ઉપાડો અગરબત્તી મુક્ત જીવનદાસ હતો ઉપાડો પછી ભરાઈ જાવ પાછી હાલો ખાતરી આપો તો મુક્ત જીવનદાસ છે કોઈ અગરબત્તી ઉપાડી આ અગરબત્તી કોને ઉપાડી શા માટે ઉપાડી શા માટે ઉપાડી તમારી ખાતરી કરવા ભરાઈ જાવ પાછી અગરબત્તી હાલો ભરાવો પાછી તમારી પાછળ હજારો લોકો વળવાનું કારણ શું એમ બોલો તમારી પાછળ હજારો લોકો વયા તમે કઈ આજ્ઞા માની એનું કારણ શું મેની સાધના કોણ શીખવું કોણ શીખવું મેની સાધના પોતે મુક્ત જીવનદાસ મેની સાધના શીખ્યા કોની પાસે શીખ્યા કોની પાસે શીખ્યા મેઘો કઈ જાતનો મેઘો કઈ જાતનો લોહાનો ક્યાં ગામનો જુનાગઢનો દુઃખી તો થઈ ગયા છો હવે હવે દુઃખી થવા બાકી શું છે પૃથ્વીની ને પાયમાં હે તમે કહો હું મુક્ત જીવનદાસ છું મણિનગર વાળો છું હું બાપો થઈ પૂજાનો એને લઈને અસરગતિ ને પાયમો આ અસરગતિ ને થઈ ભૂત થયા હવે શું હોય હવે દુઃખ પોકારો પાપ કરેલું પોકારો ભગવાન તમને છોડાવે આ વિદ્યા શીખવાની તમને જરૂર શા માટે પડી મારે શીખવી પડશે આ ધર્મ તમે કેવી રીતે પ્રતાવ્યો મેલી વિદ્યાર્થી ચલાવ્યો કે મને ભગવાન ના નામથી ચલાવ્યો સ્વામિનારાયણ એમ શું 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 બોલ્યા સ્વામિનારાયણ ના નામથી ચલાવ્યો પાછળ સ્વામિનારાયણ નામની પાછળ સ્વામી બાપા એ તમે તમારી મેલી વિદ્યા હતી મેલી વિદ્યા કેવી રીતે કરતી હતી તમારો સહકાર સાથ મેલી વિદ્યા કેવી રીતે આપતી હતી અને તમને કેવી રીતે બધા લોકો જોતા હતા કે ના બાપા છે આ સ્વામી બાપા સ્વામી બાપા સમજતા હતા તમને એમ મોઢે બોલો તમે સ્વામી ભગવાન પોતે જો એવું મનાવતા હતા ને હા તમે સંતોષ દાખવી રાખો એમ ભગવાન સાઉદ રાખવું પડે કા હવે કંકુ ના પગલા પડતા હતા ઉપર ચોખા લખાતા હતા એ કોણ કરતું હતું તમારા વસ્ત થઈ જાય એમાં શું થઈ જતી મેલી વસ્તુ ભગવાન એને સહાયતા સ્વામિનારાયણ નામ નામ લે તો નહોતા કરતા તમારી પધરામણી કરતા હતા ને આ બધું કરતા હતા એ શું એ બધું શું સાધના બધી હતી મારી સાધના હતી
તમારે કેટલા સાધુ ને શીખવાડેલી છે મેલી સાહેબ? કેટલા જણ ભાઈ હતી? છ પાસે. કોને ચૂંટવી દીધી? તમને આટલું બધું ભગવાન સાહેબ રડવાનું છે ને આવે છે? જે મૂળ ધર્મ થી જુદા પડી જે કોઈ કાર્ય કરે એનો મોક્ષ થતો નથી. હજાર સ્વામી આ નામ લેવડાવે છે, સ્વામી નામ ની માળા ફેરવાવે છે. તમે બહુ ફેરવાવી ગુરુકુળ બાંધે છે ને? જુદા જુદા ગુરુકુળ આમાંથી જુદા પડી ગુરુકુળ તો વાત જ નો આ સંસ્થામાંથી જુદા પડી. જે મહારાજ ની મર્યાદા બહાર ની વાત છે. જે મહારાજ ની મર્યાદા નથી કોઈ જગ્યાએ લખ્યું નથી કે ગુરુકુળ મારી મૂળ ધર્મ માંથી છૂટા પડી આપણે આપણું ગુરુકુળ બાંધવું. એનું શું, એનો કેવી રીતે ઉદ્ધાર થાય છે? એટલે થતો જેમાં મુખ્ય બીજાઓનો નથી થતો, ત્રીજાઓનો થતો. તો ગુરુકુળ આ લોકોને બાંધવાની જરૂર શું પડે છે? શા માટે બાંધાવે છે? મૂળ ધર્મ મારે કેમ સંચાર નથી કરતા સંતો? હે, એનો શું એનો ઉદ્ધાર નહીં ને? મૂળ સંસ્થામાંથી જુદા કરી ગુરુકુળ બાંધે કે તમારી જો સંસ્થાઓ ચલાવતા હોય એનો ઉદ્ધાર ન થતો તો અમદાવાદ ને વડતાલ ની બે ગાદી નીચે રહી જે કાર્યવાહી કરે, નામ ધર્મા તો વડતાલ ને અમદાવાદ ની ગાદી નીચે રહી જે મર્યાદામાં રહીને આપે એનો જ ઉદ્ધાર ને? બાકી કોઈ નો નહીં ને? તમારા જીવાત્માઓ કેટલા ફરે છે મુક્ત જીવન ના અસરગતિ ને? સંતો ને સાચો રસ્તો મળે, સત્સંગો ને સાચો રસ્તો મળે, ઘણી વાર સમજણશે, ઘણી ક્યાં સમજણશે જી? હો, સત્સંગ ની રીતે જી કોઈ નામાં પૂરી નથી. તમને બુદ્ધિ કેટલા વર્ષ થી આજે?